ગામની સીમમાં બ્લેક હેવન સાઇટની સામે આવેલા નાના તળાવમાંથી 20 વર્ષની કોલેજિયન યુવતી આજે રાત્રે હત્યા કરેલી લાશ પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. રાત્રે ગ્રામજનોને જાણ થતા તેઓ પણ તળાવ પર દોડી આવ્યા હતા. આ બનાવની મળતી માહિતી અનુસાર ચાણસદમાં રહેતી 20 વર્ષની યુવતી ખુશ્બુ અશ્વિનભાઈ જાની કે જે MS યુનિવર્સિટીમાં TY BCOMનો અભ્યાસ કરતી હતી તે છેલ્લા 4 દિવસથી ગુમ હતી. પરિવારજનોએ આ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ખુશ્બુ ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ પણ કરી હતી, જેના આધારે પોલીસ દ્વારા યુવતીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવતીનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દરમિયાન રાત્રે તળાવ નજીકના જ ખેતરોના રહીશોએ તળાવમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાનું જણાવ્યું હતું, જેના કારણે તેઓએ પાદરા પોલીસને આ અંગેની જાણ કરી હતી. પાદરા પોલીસ તાબડતોબ તળાવ ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરતા તળાવમાં પ્લાસ્ટિકનો કોથળો બાંધેલો જણાય આવ્યો હતો. આ કોથળો બહાર કાઢતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ લાશ બાંધેલી હાલતમાં હતી અને તેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. આમ યુવતીની હત્યા કર્યા બાદ લાશ કોથળામાં બાંધીને તળાવમાં ફેંકી દીધી હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવતી સાથે કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીની લાશનો કબજો મેળવી હાલ તો પાદરાના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.